આના પર જે ટોપિંગ છે એ પણ તાજું છે, છાશ છે મગફળીના એમાંથી બનાવેલી છે, ચા પણ, હા ચા પણ તાજુના મિક્સ બનાવેલી છે, એ ગ્રીન જ્યુસ છે, ગ્રીન જ્યુસ હા. આવશે તલના લાડુ ખાવા દો નીચે તરફ રે હું કરીશ. ये उड़द दाल के ढेबरे, ये ट्राइबल डेलिकेसी है, ये आदिवासी लोग उड़द की दाल पत्थर पे पीस के बनाते हैं. ये भेड़कू है, सेवन पल्सेस एंड सेवन लेग, दैट्स ओनली कीड़ा नीचे झाल था है. તમારી પાસે પોતરા વાળી દાળ ખરી? પેચ છે, વિન્ટર સ્પેશિયલ પેચ, જે આપણે એકદમ ઘરે પર બનાવીએ છીએ. ગુંદરની પેચ છે, દૂધમાંથી બને છે, જેમાં ઘી, ગુંદર, સૂંઠ, ગંઠોડા, ટોપરાનું છીણ, બદામ, કાજુ, અંજીર, ખારેક, મગજશ્રીના બી, આ તમામ વસ્તુઓથી ભરપૂર હોય છે. સૂંઠ, ગંઠોડા આગળ પડતા હોય છે, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. જે અત્યારની જનરેશન છે, જે શિયાળુ વસાણા ખાતે નથી, પણ આ એ લોકો ખાઈ શકે એ ફોર્મમાં છે, જેને કારણે દૂધના હલવા જેવો લાગે દેખાવમાં, અને ખાવામાં હેલ્ધી પણ સાથે ટેસ્ટી પણ લાગે. આ જામપણનો શ્રીખંડ છે, જેની ઉપર અમે મરચું અને સંચળ સ્પ્રિંકલ કરેલું છે. એ ખાઓ એટલે તમને એવું જ લાગે કે તમે જામફળ ખાતા હો એ રીતનો ટેસ્ટ લાગશે. આપ ટેસ્ટ કરો. બીજો આપણે અત્યારે રાજભોગ શ્રીખંડ છે. આમ તો આપણી ઘણી બધી ફ્લેવર્સ છે, 14-15 ફ્લેવર્સ છે આપણી, તો અહીંયા કરી એક્ઝિબિશન માટે અમે ખાલી 2 ફ્લેવર અત્યારે રેડી રાખી છે બધાને ટેસ્ટિંગ કરાવવા માટે. એનું તેલ હોય ને હીટથી ગરમ થાય, તેલ ગરમ થાય એટલે એને જે મિનરલ્સ હોય એ ચેન્જ થાય, બરી ખરાબ થઈ જાય. આ તેલ પ્રોસેસમાં ક્યાંય તેલ ગરમ નથી થતું, તે બાદ ફિલ્ટર કરવામાં નથી આવતું. જો ફિલ્ટર થાય તો તેલનું ત્યાં બી નીકળી જાય મિનરલ. અહીંયા સેમ ટુ સેમ રહે છે, તેલ ફિલ્ટર વગરનું છે. ઇટ્સ અવર ટ્રેડિશનલ રોટી ફ્રોમ સિક્કિમ, ઇટ્સ મેડ બાય રાઈસ ફ્લોર. પકોડા છે ને બનાવે છે, કઈ ખબર છે? બકવીટ પાલક ફ્રિંકી પાલકમાં લોટ ને યુઝ કરીને અમે લોકો બનાવી છે. એની અંદર જે સ્ટફિંગ છે એ બધું જ અમારું વેજીટેબલ્સ છે, એટલે પ્યોર વેજીટેબલ્સ. નાના બચ્ચાઓ પણ ખાઈ શકે અને મોટાઓ પણ ખાઈ શકે. બીજું અમારું છે જે સ્પ્રાઉટ ટિક્કી છે, એની અંદર બી અમે લોકો બધા વેજીટેબલ્સ પ્લસ સ્પ્રાઉટ એ યુઝ કર્યા છે આની અંદર.
અને એમાંથી અમે લોકો બનાવ્યો છે. આ તલ અને આદુની સુખડી છે. આપણે શિયાળા માટે તો સૌથી વધારે લાભદાયક છે. પછી આ કુદરીના પરાઠા છે, એની અંદર અમે લોકો મસાલા અને કોથમીર મરચા લસણ એ નાખીને અમે લોકો એમાંથી અમે કુદરીના પરાઠા બનાવીએ છીએ, કે જે હજુ સુધી આપણે બહાર ક્યારે બનાવતા નથી હોતા ઘરે. કુદરી અનાજ છે, અનાજ છે કે જે ચોખા જેવું જ આવે છે, પણ આપણે એનું ક્યારેય ઘરે યુઝ નથી કરતા એમ. તો અમે લોકો એમાંથી કંઈક ઇનોવેટિવ લઈને આવ્યા છીએ આ વખતે. આ વઘારેલો રોટલો છે, જેમાં કે દહીંમાં વઘારે છે. પછી આ અમારી એવરી યરની ફેમસ આઈટમ પોટલી ઢોકળી. પણ તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારું નહીં ને, એટલે તેલ અમે લોકો ઓછું ખાઈ દીધું છે આ વખતે. 11 ધાનનો ખીચડો છે વઘારેલો. પછી આ છે ઠોઠા છે, એની સાથે અમે લોકો જુવારના રોટલા આપે છે, લીલા ઠોઠા. પછી આ કચ્છી ઊંધિયું છે, એની સાથે બાજરીનો રોટલો, ઘી ગોળ અને આ થેલા મરચાને આખી પ્લેટર આવશે. આ ખજૂર અને અંજીરનો હલવો છે. આપણે એકલો અંજીરનો હલવો તો બી ખાધેલો હોય છે, પણ એની સાથે અમે લોકો આ વખતે ખજૂર યુઝ કરી છે. સાલમ કરીને એક વનસ્પતિ આવે છે અને એની અંદર અમે લોકો ઘી ગોળ અને બધા જ ગરમ મસાલા કે જે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારા છે, ગરમ એ સૂંઠ ગંઠોડા જે તજ છે લવિંગ છે એ બધાનો પાવડર. અમારા રોટલા અને બધું અમારું અહીંયા બની રહ્યું છે ગરમ ગરમ, એટલે કોઈ બી કસ્ટમર આવે છે અમે કોઈને ગરમ ગરમ જ પીરસીએ છીએ. એક એક રોટલો જ અહીંયા બનાવે. આ કચ્છી ઊંધિયું છે જે અમે લોકો બધાને ગરમ ગરમ જ પીરસીએ છીએ અહીંયાથી, એટલે બહાર ખાલી અમે લોકો ડિસ્પ્લે માટે જ રાખેલું છે, પણ કોઈ પણ નહીં આવે છે ઓર્ડર તો અમે લોકો ડાયરેક્ટ પાછળથી આપીએ છીએ. પછી આ ખીચડો છે, 11 ધાનનો ખીચડો. તમે 7 ધાનનો ખીચડો તો બી વીજ સાંભળ્યો હશે, 11 ધાનનો ખીચડો અલગ છે. આ ટેસ્ટ કરવા બહુ સરસ છે. જુવારનો રોટલો છે, એની સાથે કચ્છી ઊંધિયું છે, 11 ધાનનો ખીચડો છે, આ થેલા મરચા અને આ ઠોઠા છે.